નમસ્કાર એન્ડ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જેની સૌપ્રથમ તો આપ દરેક દર્શક મિત્રોને 72મા સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભકામના. દેશભરમાં આજે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યભરમાં 72મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે વડોદરાના કંડારી ગામે ઉપમુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે ધ્વજવંદન કર્યું તો વડોદરાના કરજણ તાલુકાના કંડારી ગામે કાર્યક્રમ યોજાયો હતો. ઉપમુખ્યપ્રધાન નીતિન પટેલે ધ્વજવંદન કર્યા બાદ સંબોધન કર્યું હતું. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જણાવ્યું હતું કે પાકિસ્તાનના જુદા જુદા પડ્યા પછી અશાંતિ કરે છે. આઝાદીથી લઈને આજ સુધી પાકિસ્તાન આતંકવાદી પ્રવૃત્તિ કરી રહ્યું છે. તો મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે વરસાદ ખેંચાતા ખેડૂતોને 10 કલાક વીજળી મળશે, ગરીબોને મફત વીજળી આપવાનું સરકારે કામ પૂરું કર્યું છે, તો ખેડૂતોની આવક વધારવા સૂર્ય શક્તિ યોજનાને લાગુ કરાઈ છે. તો જે પ્રમાણે વાત કરીએ વડોદરાના કંડારી ખાતે ઉપમુખ્યપ્રધાન નીતિન પટેલે ધ્વજવંદન કર્યું છે, તો વાત કરીએ સુરેન્દ્રનગરની કે જ્યાં સીએમ વિજય રૂપાણીએ ધ્વજવંદન કર્યું હતું. ધ્વજવંદન કર્યા બાદ તેઓએ સંબોધન કર્યું છે અને અલગ અલગ યોજનાઓની જાહેરાત કરી છે. આવો સાંભળીએ કે સીએમ વિજય રૂપાણીએ શું યોજનાઓની જાહેરાત કરી છે. આજે ભારતનો 72મો સ્વાતંત્રતા દિવસ છે ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે સુરેન્દ્રનગર ખાતેથી ધ્વજવંદન કરીને 72મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ જવાહર ગ્રાઉન્ડ ખાતેથી ધ્વજ ફરકાવીને 72મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ ઓપી કોહલી સહિત રાજ્યના વિવિધ પદાધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા. સમારંભમાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે દેશની આઝાદીમાં ગુજરાતનું યોગદાન મહત્વનું રહ્યું છે. મહાનુભાવોના બલિદાનને સાર્થક કરીએ તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 22 વર્ષથી ગુજરાત સતત વિકાસથી આગળ ધપી રહ્યું છે. વાંચકો દલિતો સહિત તમામ જાતિને સમાન અધિકાર છે, કર્તવ્ય ભાવ વિના આગળ વધવું અશક્ય હોવાનું જણાવ્યું હતું. સમારોહમાં વિજય રૂપાણીએ વિવિધ જાહેરાતો કરતા જણાવ્યું છે કે ચેઇન સ્નેચિંગ કેસમાં 10 વર્ષની સજાનો કાયદો બનાવવામાં આવશે. 31 ઓક્ટોબરે સરદાર પટેલનું દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યુનું લોકાર્પણ કરાશે. ધોલેરાની સિંગાપુર કરતા મોટું સિટી બનાવી ડેવલપ કરવાનો પ્રયાસ છે. સેવા સેતુનો 4 તબક્કો 24 ઓગસ્ટથી રાજ્યમાં શરૂ કરાશે. સુરેન્દ્રનગરમાં નવી એગ્રીકલ્ચર કોલેજ શરૂ કરાશે. પાટડી તાલુકામાં પણ નવી કોલેજ શરૂ કરાશે. ઓટો હબનો લાભ આખા રાજ્યને મળશે. સાધરીની નવી જમીન 30,000 જિલ્લા હેક્ટરના દીઠા આપવામાં આવશે. પહેલા 15,000 હેક્ટર આપવામાં આવતું હતું. ધ્વજવંદન કાર્યક્રમમાં હેલિકોપ્ટર મારફતે પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ધ્વજવંદન કર્યા બાદ મુખ્યપ્રધાને ગુજરાતની જનતા જોગ ઉદબોધન કર્યું હતું. સીએમ રૂપાણીએ પોતાના ઉદબોધનની શરૂઆત સુરેન્દ્રનગરના વીર પુરુષને યાદ કરીને કરી હતી. રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે સુરેન્દ્રનગર શહેરને દુલ્હાની જેમ શણગારવામાં આવ્યું હતું. રૂપાણીની મોટી જાહેરાતો જે પ્રમાણે આજે થઈ છે તેની વાત કરીએ તો પ્રાથમિક શાળા કન્યા શાળામાં 100 સફળતા મેળવી, શિક્ષણની ગુણવત્તા સુધારવા શિક્ષા અભિયાન, 10,000 ક્લાસ દ્વારા વર્ચ્યુઅલ શિક્ષણ, તમામ કોલેજ યુનિવર્સિટીમાં વાઇફાઇ કનેક્શન અપાશે, દરેક યુવાનને કામ મળે તે માટે 1 લાખ યુવાનોને એપ્રેન્ટિસ યોજના, સુરાજ્ય માટે જનશક્તિ તાકાત જોડી ગુજરાત પાણીદાર બનાવશું, સુજલામ સુફલામ યોજના લોકોએ પોતાની બનાવી, દરિયાના ખારા પાણીને મીઠા બનાવી ઉપયોગ કરીશું, ગુજરાતમાં કૃષિ ક્રાંતિ તરફ આગળ વધી રહ્યા છે, ખેડૂતોની આવક 2022માં બમણી થાય તે દિશામાં કામ કરીશું, માઇક્રો અને ડ્રીપ ઇરિગેશનમાં આગળ વધી રહ્યા છે, ખેડૂતોને વીજળી પાણી બિયારણ મળે તો દુનિયાની ભૂખ ભાંગે, રાજ્ય સરકાર 5,000 કરોડના ખર્ચે ખરીદી કરી ટેકો આપ્યો છે, જ્યોતિગ્રામ યોજના દ્વારા ભારતમાં ક્રાંતિ કરી, ખેડૂતોને મફત વીજળી સહિત વધારાની વીજળીની આવક થશે. પોલીસ જવાનોને મોબાઈલમાં ગુનેગારોનો ડેટા ઉપલબ્ધ કરાવ્યા. ગુજરાતની માતા બહેનોને સલામતી માટે 181 અભિયાન લોન્ચ કરી છે. તો ચીનની લૂંટ કરનારાને સખત સજાનો કડક કાયદો લાવી રહ્યા છે. 31 ઓક્ટોબર સરદાર પટેલનું સ્ટેચ્યુ બનાવીને શ્રદ્ધાંજલિ અર્પીશું. બેસ્ટ ડેસ્ટિનેશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ ગુજરાત બન્યું છે. દુનિયા સાથે આપણા વેપારીઓ જોડાશે. યુવાનોને રોજી રોટી મળશે. ધોલેરાને સિંગાપુરથી મોટું સિટી બનાવી વેપાર વધારીશું. ગુજરાત મારો આત્મા, ભારત મારો પરમાત્મા. લગ્ન માટે 1200 રૂપિયાના ભાડે બસ સરકાર આપશે. રસ્તામાં તડફડતા માણસને તાત્કાલિક સારવાર માટે સહાય કરાશે. ઇજાગ્રસ્તને સારવાર માટે સરકાર 50,000 હોસ્પિટલને આપશે. છેવાડના માનવી સુધી સુવિધા પહોંચાડવા સરકાર કામ કરે છે. વનવાસી બંધુ યોજનામાં 80,000 કરોડની વ્યવસ્થા કરી છે. નાના માણસોના પ્રશ્નોના નિરાકરણ માટે યોજનાની જાહેરાત. સેવા સેતુનો 4થો તબક્કો 24 ઓગસ્ટથી ફરીથી શરૂ થશે. 5-5 ગામના ક્લસ્ટર બનાવી અધિકારીઓ સ્થળ પર જશે.
ચાર તબક્કા પહેલા 1 કરોડ લોકોના કામ બતાવ્યા. સુરેન્દ્રનગરમાં એગ્રીકલ્ચર કોલેજની સ્થાપના થશે. નવું શૈક્ષણિક હબ શરૂ થશે. પાટડીના વણોદમાં નવી કોલેજની સ્થાપના થશે. દલિત ગરીબ લોકોને સાથળીની જમીન મળશે. 85 કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. પાટણ સિદ્ધપુરમાં મંદિરના વિકાસ માટે 3-3 કરોડ ફાળવાશે. તો કેબિનેટ મંત્રી આરસી ફળદુ અમદાવાદમાં, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રાજકોટમાં, કૌશિક પટેલ સુરતમાં, સૌલભ પટેલ મહેસાણામાં, ગણપતસિંહ વસાવા દાહોદમાં, જયેશ રાદડિયા જામનગરમાં, કુંવરજી બાવળિયા અમરેલી ખાતે, તેમજ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા જૂનાગઢ ખાતે ધ્વજવંદન કરાવશે. જ્યારે આજે શહેરના જવાહર ગ્રાઉન્ડ ખાતે 72મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાનાર ધ્વજવંદન કાર્યક્રમમાં મહામહિમ રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ તિરંગો ફરકાવીને સલામી ઝીલી હતી. તે પૂર્વે મંગળવારે સીએમની ઉપસ્થિતિમાં એટ હોમ સાંસ્કૃતિક કાર્યક્રમ અને વઢવાણ થાન ચોટીલામાં લોકાર્પણ તેમજ સંમેલનો યોજાયા હતા. તો ઉત્તર પ્રદેશના યોગી સરકારે ફરી એકવાર રાજ્યની મદ્રેસાઓ માટે એક મહત્વનો આદેશ રજૂ કર્યો છે. 15મી ઓગસ્ટે સ્વતંત્ર દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે કે જેમાં તમામ મદ્રેસાઓને 15મી ઓગસ્ટે સવારે 8 કલાકે ધ્વજવંદન અને રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. વાત કરીએ તો જે પ્રમાણે આજે 72મો સ્વાતંત્ર્ય પર્વ છે, તો 8:10 સ્વતંત્રતા સંગ્રામના શહીદને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. જોકે યોગી સરકારે આ પહેલા કરેલા આદેશ કરતા થોડો ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં આ વખતે મદ્રેસાઓને વિડીયોગ્રાફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ પહેલા આદેશમાં ધ્વજવંદન અને રાષ્ટ્રગાનની સાથે વિડીયોગ્રાફી કરવાનો આદેશ કરાયો હતો. આ વખતે ધ્વજવંદન અને રાષ્ટ્રગાન બાદ મદ્રેસાઓના બાળકો પરિસરમાં વૃક્ષારોપણ, રાષ્ટ્રીય એકતા પર આધારિત કાર્યક્રમો કરાયા હતા. યોગી સરકારમાં અલ્પસંખ્યક મંત્રી લક્ષ્મીનારાયણ ચૌધરીએ તમામ મદ્રેસાઓને આ આદેશ જારી કર્યો છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલના સ્પેશિયલ રિપોર્ટમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.